नमस्कार विद्यार्थी मित्रों, जय शिक्षण। लास्ट लेक्चर ની અંદર આપણે સ્વાધ્યાય ના દાખલા ની અંદર કામ કરતા હતા। એક દાખલા ની અંદર એવું કામ કર્યું હતું કે એક જે લેમ્ડા જેટલો વિદ્યુત ભાર ધરાવતો એક નળાકાર હતો, એને એક પોલા નળાકાર ની અંદર મૂકેલો હતો, તો બે વચ્ચે છે વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મેળવેલું। ત્યાર પછી કંઈક આપણે એવી રચના હતી કે ભાઈ હાઇડ્રોજન માંથી છે આપણે અણુ માંથી એક ઇલેક્ટ્રોન તમારે દૂર કરવો હોય એના માટે કેટલી છે ઉત્તમ ઊર્જા ની જરૂર પડે અને આ તંત્ર ની સ્થિતિ ઊર્જા, તો એની વાત કરતા હતા। પછી આપણે સ્વાધ્યાય ની અંદર હજુ આગળ વધીએ તો સ્વાધ્યાય નું એક્ઝામ્પલ નંબર 19 એની રકમ કઈ આ મુજબ આપેલી છે। S2 અણુ ના બે માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે। જો S2 આપણને ખબર છે હાઇડ્રોજન ની અંદર છે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, પણ S2 છે એટલે બે પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, પણ એમાંથી તમે એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે શું બની જાય S2+, કારણ કે ઇલેક્ટ્રોન પણ વિદ્યુતભારી છે દૂર થાય એટલે શું બની જાય S2+। તો હવે S2+ રહ્યો એની અંદર બે ગુણ હશે પ્રોટોન અને એક ગુણ હશે ઇલેક્ટ્રોન, એની પોઝિશન તમને એ કે S2 ની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે। મતલબ એક પ્રોટોન અહીંયા આગળ તમે લઈ લો અને બીજો પ્રોટોન છે તમે અહીંયા આગળ, આ જે બે પ્રોટોન છે બરોબર એની વચ્ચેનું અંતર છે કેટલું આગળ છે 1.5 એંગસ્ટ્રોમ બરોબર છે। અહીંયા કોણ છે પ્રોટોન, અહીંયા કોણ છે પ્રોટોન, આ બીજું કીધું અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોન થી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે આવેલો છે। ઇલેક્ટ્રોન છે મતલબ અહીંયા કઈક આવેલો હોય પણ દરેક પ્રોટોન થી કેટલો છે 1 એંગસ્ટ્રોમ દૂર છે, એટલે આ અંતર કેટલું થઈ ગયું 1 એંગસ્ટ્રોમ અને આ અંતર પણ કેટલું થઈ ગયું 1 એંગસ્ટ્રોમ, એટલે દરેક પ્રોટોન થી આ ઇલેક્ટ્રોન છે એટલો દૂર આવેલો છે અને આ અંતર તો આપણે જાણીએ છીએ કે બે પ્રોટોન વચ્ચેનું અંતર છે 1.5 એંગસ્ટ્રોમ આપેલું છે। આવી રચના આપેલી છે, આ જે તંત્ર છે ને એની સ્થિતિ ઊર્જા આપણને ગણવાની કીધી, આ તંત્રની સ્થિતિ ઊર્જા છે આપણને ગણવાની કીધી બરોબર છે। તો હવે આ તંત્ર અહીંયા છે આપણો ઇલેક્ટ્રોન, આ તંત્રની આપણે સ્થિતિ ઊર્જા ગણીએ અને પ્લસ વધારવાનું કીધું કે સ્થિતિ ઊર્જાના શૂન્યને તમારી પસંદગી જણાવો, તો આપણે પસંદગી સ્થિતિ ઊર્જા છે શૂન્ય ક્યાં ધાતુ અનંત અંતરે છે આની સ્થિતિ ઊર્જા શું છે શૂન્ય છે, આપણે પસંદગી શું છે કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય છે, એટલે સીધું આ જે તંત્ર બને એની આપણે જોડ બનાવી નાખો કે આને આને કારણે આ જોડ વચ્ચે સ્થિતિ ઊર્જા, આ બે વિદ્યુત ભારો વચ્ચે સ્થિતિ ઊર્જા, આ બે વિદ્યુત ભારો વચ્ચે સ્થિતિ ઊર્જા બરોબર છે। તો હાલો એટલે આપણે ખબર પડી ગઈ, મતલબ અહીંયા જે પ્રોટોન છે એને આપણે 1 કહી દઈએ, અહીંયા પ્રોટોન જ છે એટલે એને ભલે 2 કહો, ધારો કે q1 is equal to q2, q1 એટલે પ્રોટોન, q2 ઉપર કોણ છે પ્રોટોન, એટલે q1 is equal to q2 is equal to પ્રોટોનનો વિદ્યુતભાર અને પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય 1.6 × 10⁻²⁴ q3 is equal to 3 ઉપર કોણ છે ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર કેટલો હોય −1.6 × 10⁻², તો હવે સીધી છે આપણે તંત્ર ની સ્થિતિ ઊર્જા મેળવી હોય તો સીધી જોડ બનાવી નાખો u is equal to k, પહેલા બે ની જોડ બનાવો એટલે k q1 q2 upon r 12 plus પહેલા બે ને ત્રીજા ની જોડ બનાવો k q1 q3 upon r 13 પ્લસ બીજા ને ત્રીજા ની જોડ બનાવો k q2 q3 upon r 23, જોજો કે અહીંથી છે ને k છે કોમન પડ, k ની કિંમત કેટલી થાય 9 × 10⁻૯, તો હવે જે વધ્યું કેટલું જો q1 અને q2 તો બે કોનો છે વિદ્યુતભાર પ્રોટોન, સીધો બે નો વિદ્યુતભાર છે એટલે હું સીધું છે એમ લખ્યો 1.6 × 10⁻¹²
छेद में r12 ये कितना है 1.5 आ गया सर एम बताया था 1.5 गुणा 10 की माइनस 10 का एंगल्स तो माइनस प्लस जो q1 और q3 पर q1 से कौन सा विद्युत पास है प्रोटॉन और q3 से कौन सा इलेक्ट्रॉन એટલે હવે જો બે નો ગુણાકાર થશે પણ આ નિશાની છે કોને યાદ છે માઈનસ કારણ કે એક વિદ્યુતભાર ધન છે એક કેવો છે ઋણ એટલે હું સીધું લખી નાખું માઈનસ 1.7 10 ની માઈનસ 19 ના તેનો મતલબ નાખવાનો વર્ગ છેદમાં 1 એંગસ્ટ 1 10 ની માઈનસ 10 ઘાત મીટર અચ્છા કાય એક પણ નંબર જો કે નથી લાસ્ટ માં લખી નાખું હા હવે ત્રીજું q2 અને q3 એમાં q2 છે એ કોણ છે પ્રોટોન નો વિદ્યુતભાર q3 से कौन से इलेक्ट्रॉन में विद्युत भार એટલે બે ભૂલ જતો કેટલા હોય 1.7 10 ની માઈનસ 19 પણ નિશાન એ કઈ આવશે એક ની પ્લસ અને એક ની માઈનસ અહીંયા હું નામ માઈનસ 1.7 10 ની માઈનસ 19 ઘાત આ આનો પરલાનો સ્ક્વેર છેદમાં 1 10 ની માઈનસ 10 હોય જો કે આ આખું પદ છે 1.7 10 ની માઈનસ 19 ઘાત સ્ક્વેર વાળો છે પદ છે બહાર લીધો એટલે આપણે એવું કઈ કરવું પડે કે 9 × 10⁻⁹ × 1.7 × 10⁻²² આને તમે ભૂલી લેજો બાદ બરાબર છે હવે અહીંયા બધું એટલે બીજું 10⁻², 10⁻², કે આખું બહાર કાઢો 10⁻², બરાબર છે બહાર કાઢો 10⁻², ખબર પડી હા હવે અહીંયા બધું 1.7 × 10⁻²² એ તો આપણે બહાર કાઢ્યું એટલે અહીંયા હું બધું 1 × 10⁻²² બહાર કાઢી દીધું બીજું 1.5 છે ને માઈનસ આ પદ બહાર નીકળી ગયું આ પદ બહાર નીકળી ગયું માઈનસ કાઈ ન હોય એક વધે આ પદ પર બહાર નીકળી ગયું અને આ પદ પર બહાર નીકળી ગયું હું કાઈ ન વધે તો માઈનસ પર માઈનસ વધારે બે છે એમાં માઈનસ 1 માઈનસ એટલે શું થઈ ગયા માઈનસ -1 એટલે ઉઠી જાય માઈનસ 2 તો 1.5 છે અને આને ગુણો હોય ગુણી નાખો નાખવાના છે એમાં છે લખી નાખો બરાબર છે તો હવે કઈ રીતે સાદુરૂપ આપો આનું સાદુરૂપ તમે કઈ રીતે આપશો સમજવાનો પ્રયત્ન કરો આ જો 1.7 નો તમે વર્ગ કરો એને ગુણ્યા તમે 9 કરો એટલે આપણે કરનાની આવો 23.09 23.09 23.09 આ આખું કામ પૂરું થઈ ગયું અહીંયા બધું માઈનસ નો માઈનસ એટલે માઈનસ ની આ થઈ ગઈ એટલે 1.5 એટલે ગુણી નાખો 1 માઈનસ 1.5 એ માઈનસ 2 એટલે ગુણાઈ ગયું શું થઈ ગયું માઈનસ 3 સેલ મારવાના સેલ માં 1.5 સમજાય છે કે આમ કે હકીકત માં આવું છે એકના સેલ માં 1.5 માઈનસ 2 આવું થઈ ગયું માઈનસ 1 માઈનસ 1 એટલે માઈનસ 2 થઈ ગયું 1.5 ને 2 વડે ગુણી દેજો એટલે -3 થઈ ગયા અને આખાના છેદમાં કોણ આવી ગયા 1.5 1 -3 એટલે -2 હવે એનો તમે ગુણાકાર કરો બરાબર અને ભાગ્યા 1.5 તમારો જે જવાબ છે એ જો 23.4 છે વડે 1 -3 છે એટલે -2 વડે એનો તમે આને ગુણાકાર કરો એટલે ગુણ્યા 2 એટલે તમારો જવાબ આવ્યો 47.08 અને ભાગ્યા 1.5 1.7 × 10⁻²⁰ સમજવાનો પ્રયત્ન કર્યો આ બાકાત કરી લીધી
1 माइनस 3 એટલે માઇનસ 2 માઇનસ 2 નો ગુણાકાર છે 23.04 આવે છે 23.04 ને ગુણાકાર કરો અને ભાગ્યા કેટલા કર્યા 1.5 એટલે તમારો જવાબ આવ્યો માઇનસ 30.72 ગુણ્યા 10 ની માઇનસ 2 એ જવાબ તમારો જૂર પણ એને મેં કેટલા વડે ભાગી નાખ્યો 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 એને વડે ભાગી નાખો એટલે તમારો જવાબ આવ્યો 19.2 બાકી બીજું કઈ લેવા દેવા છે ત્યાર પછીનો સૂત્ર કેવી રીતે અલગ પડે તે જણાવો બે ડાયપોલ પરસ્પર વિરુદ્ધ ગોઠવેલા છે એકલ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન એના સૂત્ર આનાથી કઈ રીતે અલગ પડે ને એ છે આપણે કહેવાના છે હવે તો કેટલી વસ્તુ છે આપણે ખબર પડે હવે તો અત્યારે જે આપણે ચર્ચા કરવાની છે પેલા વિદ્યુત સ્થિતિમાન મેળવી લઈએ કોણ રૂપમાં માટે પેલા તો કોણ રૂપમાં કોને કહેવાય ટી ખબર હોય બરાબર કે બે વિદ્યુત ભાર બે ડાયપોલ પરસ્પર વિરુદ્ધ પરસ્પર વિરુદ્ધ ગોઠવી જે બનાવવાથી રચના છે એને કહેવાય કોન્ટ્રોપોલ કહે છે અને કેમ ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટ એમ કોન્ટ્રોપોલ છે ને કોન્ટ્રોપોલ મોમેન્ટ પણ ઈ જે કોન્ટ્રોપોલ મોમેન્ટ હોય ને એને આપણે કેપિટલ ક્યુ વડે બતાવીએ કે 2 ક્યુ એસ સ્ક્વેર થાય કોન્ટ્રોપોલ ને કોન્ટ્રોપોલ મોમેન્ટ કેમ ડાયપોલ ને ડાયપોલ મોમેન્ટ p દર્શાવે એમ કોન્ટ્રોપોલ ને કોન્ટ્રોપોલ મોમેન્ટ 2 ઇઝ ઇક્વલ ટુ થાય 2 ક્યુ એસ સ્ક્વેર આ ક્યુ છે ને વિદ્યુત ભાર માટે અત્યારે નથી વાપરવાનો આપણે કોના માટે વાપરવું કોન્ટ્રોપોલ મોમેન્ટ is equal to 2 q s square થાય બરાબર આટલી વસ્તુ છે આપણે ખબર હોવી જોઈએ હવે કે અહીંથી તમે વાત કરો કે આ q વિદ્યુત ભારને કારણે આ બે બિંદુ વિદ્યુત સ્થિતિમાન બળમાં આ માઇનસ 2 આ માઇનસ 1 હવે c એક બીજાને બે નજીક બે એક બીજાને નજીક છે તો આ માઇનસ 2 તો આ માઇનસ 2 એટલે થઈ ગયા 2 q થઈ ગયા પણ કે આ માઇનસ વિદ્યુત ભાર કેટલો થયો માઇનસ 2 q બરાબર છે હાલો એટલું જ ગણાય કે q into 2 2 સ્ક્વેર 2 સ્ક્વેર નો થાય બે વિદ્યુત ભાર હોય માઇનસ 2 માઇનસ 2 નો થાય માઇનસ 2 q હાલો કેટલો વિદ્યુત ભાર અને આ q ને કારણે આપણે p બિંદુ એ છે એ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે ખ્યાલ આવી ગયો તો હવે તો આપણે ખબર છે આ જે માઇનસ 2 q છે ત્યાં તો કેટલા અંતર છે આ અંતર આ બિંદુ આવે પણ આ q વિદ્યુત ભાર તમે વાત કરો તો p બિંદુ નું અંતર કેટલું આ
विद्युत प्रवाह में अंतर को कितना हो गया r माइनस a कौन आ गई r प्लस 2 माने r जो कि r प्लस है ने माइनस की माइनस पे जो होती है माइनस 2 હવે તો આ વિગોઠવણ શા માટે કરે મતલબ કે સમાન પરસ્પર વિરુદ્ધ નો ગોઠવા હોય તો જો પરસ્પર વિરુદ્ધ નો ગોઠવા હોય તો આ કેસ આના ઉપર સંપાત થાય તો હું ધાર માઈનસ q પ્લસ q વિદ્યુતભાર થઈ જાય 0 જો અહીંયા વિદ્યુતભાર 0 થઈ જાય તો માત્ર ને માત્ર છે અહીંયા તો કઈ પરિણામી વિદ્યુતભાર રહે નહીં તો એ કાય પ્લસ q બને અહીંયા પ્લસ q બને એને કોણરૂપ પોલ કહેવાય નહીં એટલા માટે અહીંયા બે વિદ્યુતભાર નો સામનો પૂરા આપણે સમાન જ ભેગા કરવા શું કરવા પડે સમાન જ વિદ્યુતભાર છે આપણે ભેગા કરવા પડે અને આ જે રચના છે એને શું કહેવાય કોણરૂપ પોલ કહેવાય ચાલો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P બિંદુએ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VP = બરોબર માઈનસ 2 સુધી કેટલા અંતર છે p બિંદુ તો કે આ આ અંતર છે તો આપણે લખીએ માઈનસ k q ની જગ્યાએ હું લખવાનું 2 / r પ્લસ આ q વિદ્યુતભાર ને કારણે આ q વિદ્યુતભાર થી છે p બિંદુ કેટલા અંતર છે તો કે r માઈનસ a એટલે હું લખું કે k q / r માઈનસ a ખબર પડી આ y થી k ને બાદ કરી એટલે કે અહીં k અહીં k નું અહીં હશે k એટલે હું k નું છે એ બાદ કાઢું સમજવાનો પ્રયત્ન કરું k q બાદ નીકળી જાય બુજું આ એક કાઈ નો વર્ડ છે એક તો વધે એક ના છે r + a માઈનસ k થી બાદ નીકળી જાય બુજ માઈનસ 2 કારણ કે 2 તો પડ્યા છે છેદમાં r प्लस k की बात नहीं है ये काई नो वाले ये सेल में r - a આવો પદ બચો હવે જો આની અંદર સરવાળા બાદ બાકી ની અંદર છે બરોબર તમે પહેલો પદ લખાય છે આ લખો આ બીજું પદ લખો કાઈ ફેર પડે નહીં બરોબર ગમે ને લખો ફેર પડે અહીંયા 5 પ્લસ હોય માઇનસ 3 હોય તો 5 માઇનસ 3 કેટલા થાય 5 માઇનસ 3 2 થવાનું છે મતલબ અહીંયા માઇનસ 3 અને અહીંયા પ્લસ 5 હોય તો જવાબ કેટલો આવશે 2 જવાબ એટલે આ પરસન એસએલ એટલે આવું કે k q એકના છેદમાં r + a કોનું પદ અહીંયા થઈ ગયું r - a વાળું એટલે - 2 ના છેદમાં r છે એસએલ ખ્યાલ આવી ગયો તમને કેવી રચના કે આ પદને છે એસએલ એટલે આ પદને પહેલા લખ્યું હવે છે ને આ બે નું પહેલા તો આપણે ગુણાકાર r - a અહીંયા મળે r + a અહીંયા મળે નીચે બે નો ઉતારી ગુણાકાર પણ r + a r - a તો આપણે કઈક આવું સૂત્ર બની જાય x - y એટલે x + y આનો જો તમે ગુણાકાર કરો x² - y² થાય શું થાય x - y x + y નું થાય x² - y² પણ એવું છે r + a અને r - a એટલે હવે સાદો ભાગ કેવી રીતે આપણે કરો કે q એ q એમાં આપણે ભેદ કરતા નથી આ r - a છે એટલે અહીંયા પણ અને આ r + a છે ને આ x છે એટલે બોલો r - a + r + a r + a છેદમાં r² - s છેદમાં r + a r - a છે r² - s અને ઓછા આ તો પડ્યા છે બે ના છેદમાં એટલે ઓછા બે ના છેદમાં આ આવી રહ્યું છે ચાલો જોઈએ કે માઇનસ a પ્લસ a તો થઈ જાય કેન્સલ એટલે આપણે જો અહીં સૂત્રને આગળ વધારો કે r + r એટલે થઈ જાય 2r છેદમાં r² - s² માઇનસ 2 ના છેદમાં r હવે જો ચોકડી ગુણાકાર કરો r છે અહીંયા એટલે 2r²
અને આ આખો r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર સુધી આ કોની સાથે જોડાય બે સાથે લેવું કે q કૌંસમાં r ઇન્ટુ 2 r કેમ થઈ જાય 2 r સ્ક્વેર હવે આ તો પછી તો નહીં આવે અહીંયા કોઈ એટલે થાય કે આ સ્ક્વેર છે માઇનસ 2 છે માઇનસ 2 સાથે x r સ્ક્વેર ગુણાય એમ થઈ જાય માઇનસ 2 r સ્ક્વેર હવે માઇનસ 2 આવે છે કે માઇનસ r સ્ક્વેર એટલે માઇનસ અને આ માઇનસ કેવા થઈ જાય પ્લસ બીજે તો ચોપડે ગુણાકાર into 2s square એટલે 2s square એટલે સેમમાં r square minus s square into r આ આપણે વિદ્યુત સ્થિતિમાન ગ્રીકનું સૂત્ર મળ્યું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું જો q into 2s square જો q into 2s square એને શું કહેવાય વાન ડર વોલ છે એને શું કહેવાય વાન ડર વોલ મોમેન્ટ કહેવાય તેથી અહીંયા થી આપણે શું લખી દીધું q into 2s square બરાબર થાય કોન્ટુ ઓર મોમેન્ટ કોન્ટુ ઓર મોમેન્ટ અને એને આપણે કહી દઈએ કેપિટલ q હું કહી દઈએ કેપિટલ q એટલે કે a into કેપિટલ q આવી ગયા હવે r square minus s square આપણે એમ કીધું કે r upon a greater than 1 આ છે એ કરતા હું છે ખૂબ મોટો એને એક લાગે એટલે આ તો મોટો હોય એને તમે ધ્યાનમાં લો કે ન લો કઈ ફેર પડે એટલે જો આ બંને ની કિંમત અહીંયા મૂકી દઈએ કે a = તો મારે અહીંયા ધ્યાનમાં લેવાનું નથી કે a = near equal to 0 બરોબર તો આ પર નીકળી જાય r² ગુણ્યા હું થઈ જાય આ આપણું વિદ્યુત સ્થિતિમાન v = a હોય કે q / r² અંતર છે બે વિદ્યુત બાળકો અંતર છે આ એના ઘનના છે એ છે વ્યસ્ત પ્રમાણ છે vp સલે છે vp સલે છે 1 / r ઘન હવે જો તમે ડાયપોલ માટે વાત આ કોન્ડ્રુ પોલ માટે છે ડાયપોલ માટે આપણે શું મેળવ્યું ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન સૂત્ર આપણે શું મેળવ્યું p બિંદુએ vp = શું થાય kp / r² તેથી vp સરસ મતલબ 1 / r² કોના માટે ડાયપોલ માટે અને મોનોપોલ એટલે એક એક વિદ્યુતભાર મોનોપોલ એટલે શું થાય એક વિદ્યુતભાર મોનોપોલ જો કે એક વિદ્યુતભાર શું થાય વિદ્યુત સ્થિતિમાન આપણે શું મળે કે q / r કે q / r ની વાત કરો કે vp સલે છે 1 / r vp સલે છે 1 / r તો ડાયપોલ અને મોનોપોલ માટે છે આ રીતે છે સૂત્ર જુદા પડે કોન્ડ્રુ પોલ હોય તમારો કોન્ડ્રુ પોલ હોય તો શું થાય આ ઘન અનુસાર છે વિદ્યુત સ્થિતિમાન બદલે આ ઘનના વ્યસ્ત પ્રમાણ ડાયપોલ હોય તો vp સલે છે 1 / r² અનુસાર વિદ્યુત સ્થિતિમાન બદલે અને મોનોપોલ એકલ વિદ્યુતભાર હોય તો r ના વ્યસ્ત પ્રમાણમાં છે વિદ્યુત સ્થિતિમાન બદલે તો ત્રણે ત્રણ સૂત્ર છે અલગ પડે MCQ માં પૂછવાની ખાસ સંભાવના ધ્યાન રાખજો કે ભાઈ કોણ રૂપ પર માટે છે વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યાના સંપૂર્ણ હોય એટલે આપણે તો v = kq / r² ખબર હોય આ ઘન અનુસાર બધાય ખબર હોય નહીં અહીંયા r² અનુસાર બદલાય છે સામે 1 / r અનુસાર તો એટલી વસ્તુ તમારે આ એક્ઝામ્પલ ની અંદર છે સમજવાની બરાબર એટલે ખાસ એક કોન્ટ્રોલ છે સમજવાનું કે ચાર ધ્રુવો છે